ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે. કોડીનારના કરેડા ગામે રાહદારી પર રોલર ફરી વળ્યું. કરેડા ગામે મનરેગાના રોડના કામ માટે આવેલું એક રોલર ચાલક ફરી વળ્યું હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. રોલરની પાછળ બેટરીના છેડા આપવા જતા રોલર રિવર્સ ગિયરમાં હોવાના કારણે ચાલક પર આ રોલર ફરી વળ્યું. દિવાલમાં ટકરાયા બાદ બીજી વખત તે ફરી વળ્યું. રોલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હોવાની માહિતી છે. કોડીનાર હોસ્પિટલમાં પીએમ માટે તેને ખસેડાયું છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વધુ માહિતી મેળવીશું. સમજતા દિનેશ ફોનલાઈન પર જોડાઈ ચુક્યા છે. દિનેશ, જે રીતે આ રોલર ફરી વળ્યું હોવાની વિગતો આવી છે, આખી ઘટના શું બની હતી અને ત્યાં હાજર અન્ય કોઈ લોકોનું આ બાબતે શું કહેવું છે? હજી બિલકુલ, ઘટના છે તે કોડીનાર તાલુકાના ગરેડા ગામની છે કે જ્યાં આગળ મનરેગાનું કામ છે તે ચાલુ હતું ને તે કામમાં જ આ રોલર છે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જોકે આજની જ આ ઘટના છે કે જેમાં રોલર ચાલક છે તે પોતે બેટરીના છેડા દ્વારા આ રોલર છે તેમને ચાલુ કરવા જતા અચાનક જ રિવર્સ ગોસ હોવાના કારણે આ રોલર છે તે પાછળના ભાગમાં ગયું હતું ને પાછળના ભાગમાં દિવાલમાં ટકરાયા બાદ ત્યાં હાજર જે એક વ્યક્તિ હતો તેમના ઉપર આ રોલર છે તે ફરી વળ્યું છે. જોકે આ રોલર ફરી વળતા જે ત્યાં હાજર વ્યક્તિ છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો સાથે સાથે આ રોલર છે તેમને અન્ય વાહનોના સહારે માંડમાં રોકવામાં આવ્યું હતું. આભાર દિનેશ, માહિતી બદલ. ભાવનગરની સમરસ હોસ્ટેલ વિવાદમાં આવે છે. ભોજનમાં જોવા મળી છે જીવાત. દાળમાં મકોડા જોવા મળતા હોબાળો થયો. સમરસ બોયઝ હોસ્ટેલમાં આ ઘટના સામે આવી છે. દાળમાં મકોડા જોવા મળતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. સમરસ બોયઝ હોસ્ટેલની આ ઘટના છે. ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સુરત મહાનગરપાલિકાના લિંબાત ઝોનની ગંભીર બેદરકારી સામે આવી. મિલકત ધારકોના વેરા બિલમાં નામ બદલાઈ જતા રોષનો માહોલ જોવા મળ્યો, જેને લઈને લોકોએ મોરચો માંડ્યો. લિંબાત ઝોન વિસ્તારમાં આવેલા ભાઠેના ખાતેના 126 મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા અને જેથી લોકોએ ઝોન ઓફિસની બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલી કરવાની માંગ કરી છે. જોકે લિંબાત ઝોનના આ કારણે અધિકારી ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ હોવાનું રટણ કરતા જોવા મળે છે. પાસે કોઈ મોરચો આવેલો નથી અને આપણે અત્યારે વાત થઈ કે રેલ રાત કોલોનીમાં કોઈ નામ ઉપર ચડી ગયું છે, એ રિવિઝન વખતે ડેટા એન્ટ્રીમાં ભૂલથી ચડેલું છે અને એનામાં સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે. એ જે ભૂલ થઈ છે એનામાં રિપોર્ટ કરીને ISD મારફતે એ મુજબ ફરીથી ભૂલ થયેલી એ સુધારવા માટે લોક ઓપન કરીને સૂચના આપવામાં આવેલી છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની બેદરકારી છતી થવા પામી છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે લિંબાયત ઝોનના રહીશો જે છે એઓને જે ગત વર્ષે વેરા બિલ પોતાના નામ ઉપર આવ્યા હતા, પરંતુ હાલ જે 2024-25 જે વેરા બિલ જે આવ્યું છે એ વેરા બિલની અંદર હિન્દુના જે નામો હતા એની જગ્યા પર મુસ્લિમ લોકોના નામો અહીં જોવા મળી રહ્યા છે. જે અંતર્ગત આજે લિંબાયત ઝોનના જે રહીશો છે એવો હાલ લિંબાયત સાઉથ ઇસ્ટ ઝોન મહાનગરપાલિકાની કચેરી ખાતે મોરચો માંડ્યો છે. આપણી સાથે સ્થાનિકો છે, એની સાથે વાતો કરીશું. એ ઇસ્યુ છે કે આ નામ બદલાઈને ચેન્જ થઈને કેવી રીતે આવી જાય છે? એ આ હિન્દુ મુસ્લિમનો અમારો કોઈ ઇસ્યુ નથી આમાં, પણ ફક્ત અમારું જે નામ વર્ષોથી આવતા હતા જે મકાનો પર એ જ નામ આવવા જોઈએ હતા, પણ આ 2-3 વર્ષ પહેલાં પણ નામમાં ચેન્જિંગ થઈ હતી અને આ એ અરજી કરવા અને દોડધામ કરતા એ તો થઈ ગયું હતું સારું, પણ આ ફરી પાછું એ જ રામાયણ છે ને ફરી પાછું એવી રીતે નામ ચેન્જ થઈ ગયું છે આમાં. સર, પણ આવી ભૂલ થવી જ નહીં જોઈએ ને. આ એકના લીધે કેટલા જણે હેરાન પરેશાન થવું પડે છે. એ લોકોનું કેમ તરત નામ ચડી જાય ને અમારા જેવાનું કામ તરત થતું જ નથી? અમારી મિલકત તબદીલી કરીને નામ ચડાવવાનું હોય છે ત્યારે ધર્મના ધક્કા ખાવા પડે છે. તો આ એક લિંબાયત ઝોનની બેદરકારીનો ઉત્તમ નમૂનો પણ જોઈ શકાય છે કે જે રહીશો હતા એના ગત વર્ષે જે બિલોમાં નામ હતા એની જગ્યાએ 2024-25 વેરા બિલ માંગણીની અંદર નામો પણ બદલાઈ જવા પામ્યા છે, જે અંતર્ગત સ્થાનિકોમાં ભારોભાર રોષ વહીવટીતંત્ર વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, News18 ગુજરાતી, લિંબાયત, સુરત. સુરત શહેરના નામે વધુ એક સિદ્ધિ સામે આવે છે. ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ પીએમ નરેન્દ્ર મોદીને ભારત દેશના આકારનો ડાયમંડ ગિફ્ટ કર્યો છે. રત્ન કલાકારની કુશળતા અને સખત મહેનતથી ભારતના નકશાની આઉટલાઇન શેપનો ડાયમંડ નવ ભારત રત્ન તૈયાર કરવામાં આવ્યો. આ ડાયમંડને ગોવિંદ કાકાએ પીએમ નરેન્દ્ર મોદીને દિલ્હીમાં અર્પણ કર્યો છે. સુરત હીરા બજાર ફરી ધમધમતું કરવા આહ્વાન પણ કરવામાં આવ્યું. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.
હીરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4ના મોત થયા. એક લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી, પરિવારજનો પર આપ ફાટ્યો. આંખમાં આંસુ, દિલમાં દર્દ, તંત્ર સામે આક્રોશ અને ચિંતાનું ફાટેલું આગ. દ્રશ્યો છે અંકલેશ્વરના. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 લોકોના મોત થતા પરિવારજનો હિપકે ચઢ્યા. કોણ કોને શાંત રાખે તેવા દ્રશ્યો સર્જાયા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટર પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલુ હતી અને ત્યારે વિસ્ફોટ થયો. સવારના 11:30 અને 12 વાગ્યાની વચ્ચે આ ઘટના ઘટી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો. બ્લાસ્ટમાં મૃતદેહો ફંગોળાયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આ તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો. બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા કંપની બહાર એકઠા થયા. કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. વિવિધ પ્રશ્ને ડીડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ બતાવ્યા તેવર. 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. ડીડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેત ખનન, બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અધિકારીઓને નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4ના મોત થયા. એક લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી, પરિવારજનો પર આપ ફાટ્યો. આંખમાં આંસુ, દિલમાં દર્દ, તંત્ર સામે આક્રોશ અને ચિંતાનું ફાટેલું આગ. દ્રશ્યો છે અંકલેશ્વરના. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 લોકોના મોત થતા પરિવારજનો હિપકે ચઢ્યા. કોણ કોને શાંત રાખે તેવા દ્રશ્યો સર્જાયા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટર પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલુ હતી અને ત્યારે વિસ્ફોટ થયો. સવારના 11:30 અને 12 વાગ્યાની વચ્ચે આ ઘટના ઘટી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો. બ્લાસ્ટમાં મૃતદેહો ફંગોળાયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આ તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો. બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા કંપની બહાર એકઠા થયા. કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. વિવિધ પ્રશ્ને ડીડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ બતાવ્યા તેવર. 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. ડીડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેત ખનન, બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અધિકારીઓ અને ભાજપ નેતાઓની મિલીભગતથી કૌભાંડ ચાલી રહ્યો હોવાનો ચેતર વસાવાએ આક્ષેપ કર્યો. તો બીજી તરફ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા રસ્તાઓનું હજુ સુધી સમારકામ ન થતાં રોષ ઠાલવ્યો. ઉદ્યોગમાં સ્થાનિકોને રોજગારીને લઈને પણ આક્ષેપ કર્યા અને તમામ પ્રશ્નોના નિવારણ માટે 7 દિવસનો સમય આપ્યો. 7 દિવસના સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચેતર વસાવાએ ફરી પદયાત્રા કરી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી. 7 દિવસમાં પદયાત્રા થકી ઝઘડિયાથી નેશનલ હાઈવે નંબર 48 થી ભરૂચ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભરૂચમાં ભૂમાફિયાઓ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. કચેરીને તાળાબંધી કરવા જતા નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન યોજ્યું, જેમાં ભૂમાફિયા કોણ છે, સરકારના દલાલ છે, નારેબાજી કરવામાં આવી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઓધડો લીધો હતો. ત્યારબાદ આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. ભાજપ સરકાર વિરોધ